ડભોઈ નગરપાલિકાની દમણ શાખા દ્વારા આજરોજ નગરપાલિકાના મુખ્ય બજારોમાંથી દુકાનદારો દ્વારા કરવામાં આવતા ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. કેટલાક વિસ્તારોમાં લારી ગારકો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો, પણ ટ્રાફિક મુક્ત બજાર બનાવવા અભિયાન અંતર્ગત વિકાસમાં કોઈ વિવાદ નહીં ના સૂત્ર સાથે પાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ડભોઈ નગરના મુખ્ય બજારોમાં છેલ્લા ઘણા સમયથી દુકાનદારો દ્વારા મુખ્ય માર્ગ ઉપર દુકાનનો સામાન મૂકી રાખી તેમજ લારીઓ વાળા દુકાનો આગળ લારી ઊભી રાખી ટ્રાફિકને નડતર રૂપ થઈ રહ્યા હતા. નગરપાલિકા પ્રમુખ બીરેન શાહ દ્વારા છેલ્લા ઘણા સમયથી મુખ્ય બજારમાં ટ્રાફિક સમસ્યા દૂર થાય તે માટે કાર્યવાહી હાથ ધરી ફૂટપાથ દૂર કરવામાં આવી હતી. હવે દુકાનદારો જે દબાણ કરતા હતા તેની સામે પણ પાલિકાએ વિકાસમાં કોઈ વિવાદ નહીં સૂત્રના સાથે નગરના મુખ્ય બજાર ટાવર કન્યાશાળાથી ટાવરથી છીપવાડા બજાર, છીપવાડાથી મહુડી ભાગોર અને કાજીવાડા થઈ ભક્ત કવિ દયારામ માર્ગ અને કંસારા બજારમાં દબાણો દૂર કરવા દબાણ શાખાના કર્મચારીઓને કામે લગાડ્યા છે ત્યારે આ પ્રસંગે નગરપાલિકા ચીફ ઓફિસર જયકિશન તડવી, પ્રમુખ બીરેન શાહ, ઉપપ્રમુખ મનોજ પટેલ સહિત કર્મચારીઓ સંજય ઈમાનદાર, શુભમ ધોબી, કોપિન પટેલ, મહેશભાઈ વસાવા, મુન્નાભાઈ દેસાઈ, કલ્પેશભાઈ, ભાવેશ રાણા, દર્શન પીઠવા સહિતનાઓ દ્વારા દબાણ દૂર કરવા કાર્યવાહી હાથ ધરી હતી. મહુડી ભાગોર વિસ્તારમાં કેટલાક લારીગારકો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો. પોલીસ પ્રોટેક્શન સાથે પાલિકા દ્વારા સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાથે આ કામગીરી આગામી 10 તારીખ સુધી ચાલુ રહેશે. દબાણ કરતા ઈસમોને વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો. વિજય બારોટ, જેનેશ ટીવી, ડભોઈ. આજરોજ ડભોઈ નગરપાલિકા દ્વારા જાહેર રસ્તા ઉપરના દબાણ હટાવવાની ઝુંબેશ રૂપે છીપવાડ બજારથી ટાવર ચોક તરફના દબાણ જે રોડની ટ્રાફિકની સમસ્યાઓ ઊભી કરે છે તે દૂર કરવાની કામગીરી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ છે. એ રસ્તામાં આવતા જે લોકો બહાર લટકણ કાઢે છે, બહાર કેબિનો મૂકે છે કે જેના કારણે થઈને છે ને ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે, એવા રસ્તામાં આવતા તમામ દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવે છે.